મિત્રો, આ બતકને માટે સ્પેશિયલ ટબ બનાવેલું છે. અને જો આજે સાફ સફાઈ થઈ ગઈ ચોખા પાણીની, નવું પાણી આવે છે, તરવાની એને મજા આવે એટલા માટે થઈ આ બનાવેલું છે. ઉનાળામાં થોડીક વધારે જરૂર પડે. ઘણા લોકોનો પ્રશ્ન હોય કે આ બતક શું પાણીમાં જે રહે કે બહાર રહે. તો મિત્રો, વધારે પડતા બહાર રહીએ અને પાણીમાં થોડીક શાંતિ થાય એટલે જાય. બાકી અહીંયા પાણી રાખેલું છે, આની અંદર એ ચબુડિયા લેતા હોય અને પીછા તમે જોઈ શકતા હશો. આજુબાજુમાં જો વધારે પીછા હોય આની અંદર એને મજા આવે. આખું ભરાઈ જાય ને પછી એ તૈયાર રાખશે. અને આ બધા કદાચ બ્રિડિંગ પણ આની અંદર જ કરતા હોય છે. તો મને પર્સનલી શોખ હતો એટલે આ બતક લાવ્યો. આ જે સફેદ છે એ મેલ છે, આ ફિમેલ છે. એની ઓળખાણ કેમ હોય તો જો આની ઉપર ચાંચ ઉપર તમે જે જોઈ શકો છો ઢીમચા જેવું છે એ મેલની ઓળખાણ, અને આની ચાંચ ઉપર એ કંઈ ન હોય. પણ એની આંખું ને એ બધું બહુ મસ્ત છે, મજા આવ્યા રાખે. આની આંખ તો એકદમ કહેવાય ને કે ઓલા લેન્સ પહેરાવેલી હોય, ની ચાંચ કરકરિયાવાળી હોય. જો બટકું એકવાર આવી જાય તો આપણને અઘરું પડી જાય, એટલે ખોટી હળી ક્યારેય કરવી નહીં. જો કે બહાર ને એમ જતા હોય તો ધીરે ધીરે પાણીનો ભરાવો થાય અને જો એને મજા આવે. આ ફિમેલ છે એ પાણીમાં ઓછી રહે, મેલને તો રહેવું ગમે છે, જો તરવા માંડ્યા આવે. અહીંથી આ બધું ફૂલ ફોર્સમાં પાણી આવે છે, મોટર ચાલુ કરી દીધી છે એટલે. બતક આ પગથિયા ને એવું મેં બનાવેલું છે, કારણ કે આ ઉડી તો બહુ શકે નહીં એટલા માટે થઈ અને આ વ્યવસ્થા કરી દેવી પડે. અંદર એક બેલું મૂકી અને એક આ બ્લોક મૂકી દીધો છે, એટલે પાણી ભરાઈ જાય, પાણી ત્યાં સુધી આવી જશે. આજે મેં થોડા વહેલા પાણીમાં જવા દીધા છે, એની રીતે જ વહી જાય. બપોર પછી એની અંદર વહી જતા હોય. જો હવે બહાર નીકળવા ટ્રાય કરે છે, નવાઈ ગયું. બાકી પોતે જ પોતાના શરીર ઉપર આખું પાણીથી એ ભીગાવી દે જે આવે છે બહાર. હડવે હડવે બહાર આવી જાય, પાછી એની રીતે જ આવતા રહીએ. ફિમેલ નહીં નીકળે તો પછી મેલ પાછો અંદર વહી જશે. એને નીકળવું તો છે બહાર, હવે જોઈએ શું કરે. જો આટા મારે હવે તરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે કે થોડોક પાણીનો ફોર્સ આવે છે એ આવે બહાર. લારી તો ઇઝીલી વયાઈ જાય, પાછા આપણે અંદર જવાની ટ્રાય કરશું, પણ હવે જશે ને એના જેવું છે. બાકી એકવારની અંદર એ આરામથી ચાલ્યા જતા હોય છે, તમે બહુ નજીક જાઓ તો એ અટેક કરવાની તમને ટ્રાય કરે. હવે એને ખબર પડી ગઈ છે કે સરસ હવે પાણીનું ભરાઈ ગયું છે. બાકી આ ઘાસય ખાતા હોય છે, ઘઉં વધારે પ્રમાણમાં ખાય. તો આ રીતે જો તમે એને લઈ જાઓ તો થોડો અવાજ કર્યા રાખે પણ આવે મજા. ગજાવર અને રાજલને હવે ફીટ એક મહિનો અથવા તો એ 15 દિવસ પણ કાઢી શકે છે, અને મહિનો પણ કાઢી શકે છે કમ્પ્લીટ જોતા. ભાઈને તો શાંતિ છે એકદમ. આ વસ્તુ એને પાણીમાં કરવાની હોય ને એ મારા બેટા બહાર કરે. જો આ શરીર મેં તમને કીધું ને આખું સાફ કરી નાખે, એ આ રીતે સાફ કરતા હોય છે. અને આ એક્ટિવિટી એ બહાર કરે છે, એટલે આના મૂડ ઉપર આધાર હોય એ અંદર જવું છે નથી જવું. અને બતક બ્રિડિંગ પણ પાણીમાં કરતા હોય છે એવું મેં સાંભળ્યું છે, એટલે એના માટે જ આ ખાસ સુવિધા આપણે ઊભી કરવી પડે. કેટલી સરસ રીતે આપણને એમ થઈ જોયા કરી પણ પાણીમાં જો મોકલવામાં આવે તો પાછા બહાર નીકળી જાય. આખું શરીર એનું
પોતાની ચાંચથી ને એમ મોઢાથી સાફ કરી નાખે. વોટરપ્રૂફ તમે કહી શકો. જો એ મેં બતકની વાત કરી એમ પાછા એ જવાની પૂરેપૂરી ટ્રાય કરે છે, કારણ કે એને હવે ખબર પડી ગઈ છે કે પાણી સરસ નવું આવી ગયું. હું ટ્રાય કરું અંદર જવા દેવાની. કેવો ભૈયા? હા સરસ. હવે જલસા જલસા કર્યા રાખે. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગમાં ખાલી બતક એન્જોય કરો.